એક વર્ષમાં 12 થી 13 વાર શિવરાત્રિ આવતી હોય છે. એ અમાસના આગલા દિવસે હોય છે. મહિનાની સૌથી અંધારી રાત્રિ માઘ મહિનામાં આવતી આ શિવરાત્રિ મહાશિવરાત્રિ તરીકે ઓળખાય છે. કારણ કે એ દિવસે કુદરતી રીતે ઉર્જા ઉપર ઉઠે છે. વાસ્તવમાં રાતભર ચાલતો અને ઘણા લોકોને આખી રાત એકાગ્ર રાખતો આ એકમાત્ર ઉત્સવ છે. ઈશા યોગ કેન્દ્રના ભાવિકો પ્રાપ્ત કરી શકે છે રુદ્રાક્ષ પ્રસાદમ અને સર્પસૂત્ર. રુદ્રાક્ષ એ ગત વર્ષે આદિયોગીને અલંકૃત કરવામાં આવેલા 1,08,000 રુદ્રાક્ષ પૈકીનું એક છે. તાંબાનું બનેલું સર્પસૂત્ર સ્થિરતા તથા કલ્યાણ માટે ડાબી અનામિકા પર ધારણ કરવું જોઈએ. સૌ પ્રથમ વખત સદગુરુ શિવયાત્રા પણ અર્પિત કરી રહ્યા છે, જે મહાશિવરાત્રિના પાવન અવસર પર વેલ્યાંગીરીની તળેટીની યાત્રા છે. ભાવિકોને શિવની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય તે માટે તેમને સાધના કરાવવામાં આવશે અને તેઓ વિવિધ સાધનો દ્વારા આ યાત્રા કરી શકશે, જેમ કે ચાલીને, સાયકલ દ્વારા અથવા બળદગાડા દ્વારા. ભક્તો આદિયોગી પ્રદક્ષિણા પણ કરી શકે છે. આદિયોગીની કૃપા દ્રષ્ટિ મેળવવા, ગ્રહણશીલ બનવા સદગુરુ દ્વારા રચિત એક શક્તિશાળી પ્રક્રિયા. શિવરાત્રિના થોડા દિવસો અગાઉ ઈશા યોગ કેન્દ્ર નૃત્ય અને સંગીતના મહોત્સવ યક્ષનું યજમાન પણ બનશે, માં વિશ્વના કેટલાક ખ્યાતનામ હિન્દુસ્તાની અને કર્ણાટકી સંગીતકારો ભાગ લેશે.